આજથી ટ્રાફિક કાયદાની કડક અમલવારી થશે શરૂ. સામાન્ય નાગરિકોથી લઈને વીઆઈપી સુધી સૌએ ટ્રાફિકના નવા નિયમોનું કરવું પડશે પાલન. હેલ્મેટ ન પહેર્યું કે સીટ બેલ્ટ ન બાંધ્યો તો થશે દંડ. આ સાથે જ લાયસન્સ, પીયુસી, વીમો સહિતના અન્ય દસ્તાવેજો પણ ફરજિયાત સાથે રાખવા પડશે. વડોદરામાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટ માટેની મુદત આજથી પૂર્ણ. રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમનો અમલ થશે ત્યારે સુરતમાં અલગ અલગ 60 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ કામગીરી બજાવશે. પીયુસી, હેલ્મેટ અને નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરાશે. દિવાળીના 5 દિવસના વેકેશન બાદ આજથી ફરીથી મગફળીની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી. 145 જેટલા માર્કેટિંગ યાર્ડ પરના સેન્ટર્સ પર શરૂ થશે ખરીદી. 4,33,000 ખેડૂતોએ કરાવી નોંધણી. નર્મદાના કેવડિયામાં વડાપ્રધાન મોદીની હાજરીમાં રોબોટે બુક કરી લોન્ચ. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનની કોફી બુક અને સમાચાર પત્ર લોન્ચ કરીને રોબોટે વડાપ્રધાનનો આભાર માન્યો. અમદાવાદના હાટકેશ્વરમાં પતિ પત્નીના ઝઘડામાં દિયરનો લેવાયો ભોગ. પત્ની રિસાઈને પિયર જતી રહેતા સસરા અને જવાઈ વચ્ચે થઈ હતી બબાલ. દિયર વચ્ચે પડતા તેના પર છરીના ઘા ઝીકાતા થયું મોત. દીવમાં પરિણીત યુવતીના શંકાસ્પદ મોત મામલે પતિ, સાસુ અને સસરાની ધરપકડ. 22 વર્ષીય કિંજલે ભાઈબીજના દિવસે કરી હતી આત્મહત્યા. મૃત્યુ બાદ પતિ કે સાસરિયા મૃતદેહ લેવા ન આવતા ભાઈએ આપ્યો હતો મુખાગ્નિ. સુરેન્દ્રનગરમાં લખતર હાઈવે પર ઝમર ગામના પાટિયા પાસે કારનો અકસ્માત થયો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા નીચે ઉતરી ગઈ, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા હોવાના ફોટા વાયરલ થયા. પોસ્ટમોર્ટમ રૂમની બહાર એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા દારૂની મહેફિલના ફોટો વાયરલ. અમરેલીના સુડાવડમાં દીપડો પકડાવવાના કેસમાં 4 લોકોની અટકાયત. માનવભક્ષી દીપડો પકડાતા સ્થાનિકોએ મારી નાખવાની કરી માંગ. કામમાં અડચણ કરવાના આરોપસર વન્ય કર્મીઓએ 400ના ટોળા સામે કરી હતી ફરિયાદ. ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 1 બાળક સહિત 2 લોકોના મોત. અકસ્માતમાં 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને રાજકોટ સિવિલ ખસેડાયા. રાજપારડી સારસા ડુંગર નજીક દંપતિ પર જીવલેણ હુમલો. હુમલામાં પત્નીનું મોત, પતિ ઘાયલ. પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના પરિવારે કર્યો હુમલો. બાઇક સવાર દંપતિને કારની ટક્કરથી કરાયો હુમલો. અમદાવાદના ઈસનપુરમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારનારો આરોપી ઝડપાયો. ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ. મંગળવારે રાત્રે યુવતી ઘરમાં એકલી હતી ત્યારે કર્યું હતું દુષ્કર્મ. ડુંગરી નજીક હાઈવે પર બાઇક સવાર પાસેથી લૂંટ. કારમાં આવેલા લોકો રૂપિયા ભરેલી બેગ લઈને થયા ફરાર. બાઇક સવારની બેગમાં હતા રૂપિયા 20,000. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભુજના છજફળિયામાં થયેલી અથડામણમાં 2 હત્યાનો કેસ. બંને પક્ષે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ. પોલીસ દ્વારા 14 લોકોની કરાઈ ધરપકડ. અન્ય આરોપીઓને પકડવા પોલીસે ટીમો બનાવી. વડોદરામાં 2 યુવાનો ડૂબ્યા. કોસંબાના 5 યુવાનો કરજણમાં આવેલી નારેશ્વર નદીમાં નાહવા ગયા હતા, જ્યાં 2 યુવાનોના ડૂબી જતા મોત. ભરૂચમાં અકસ્માતમાં 2 પદયાત્રીઓના મોત. બંને પદયાત્રીઓ સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે 48 પર વરેડિયા નજીક અજાણ્યા વાહનને 2 પદયાત્રીઓને અડફેટે લેતા બંનેના મોત. ઉદયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને અકસ્માત. હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક પલટી ગઈ બસ. અકસ્માતમાં 9 લોકો ઘવાયા. ઇજાગ્રસ્તોને ગામભોઈ અને હિંમતનગર સિવિલમાં ખસેડાયા. મોરબીમાં માળિયા કચ્છ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. 2 ખાનગી ટ્રાવેલ્સની બસ અને 1 ટેન્કર વચ્ચે અકસ્માત થતા 3 લોકોને સામાન્ય ઇજા થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.